પાટણવાવ ઓસમના ડુંગરમાં જે ભીમની ઠેરી કહેવામાં આવે છે આ છે 15 ફૂટની ઊંચાઈ છે એમની 10-12 ફૂટનો ઘેરાવો છે એવડી મોટી ભીમની ઠેરી કહેવામાં આવે છે અહીં ટપકેશ્વર મહાદેવના મંદિરે અમરનાથની ગુફાની જેમ બે કબૂતર પણ બેઠેલા હોય છે એ ઘણી વખત અમે જોયેલા છે ટપકેશ્વર મહાદેવ મંદિરનું નામ જ એ રીતે પડ્યું છે કે પાણી ઉપરથી ટપકે છે ગમે તેવો દુષ્કાળ પડ્યો હોય વરસાદ ના થયો હોય તો પણ શિવલિંગ ઉપર પાણીના ટીપા સતત પડતા જ હોય છે
બંધ રાખી હું એકલો આવતો બીજું તો આવતું મહાદેવ વિશે કઈ બોલો હા બોલો તપકેશ્વર મહાદેવ નો ઇતિહાસ શું છે જરા સમજાવો આ ઓસમ ડુંગર એટલે ઔષધિ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ ગામમાં આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનોદભાઈ પાઠક બોલું અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાયન પાણી આવે ટપક ટપક પડે એટલે ટપકેશ્વર મહાદેવ આ પાંડવોની ભૂમિ છે આ દેવોની ભૂમિ છે આ ઋષિમુનિની ભૂમિ છે પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગયેલા બાજુમાં ગૌમુખી દુર્ગા ગાયના મોઢામાંથી આવે છે મહાદેવના મંદિરમાંથી આવે છે સામેની સાઈડમાં ભીમનિથાળી સામેની ઓસમ પર્વત ઉપર ઓસમ માતાજી વિરાજમાન છે જે કોઈ માતૃમાતા તથા ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેની ટપકેશ્વર દાદા મનોકામના પૂર્ણ કરશે શુભ સમૃદ્ધિ આપશે જય ટપકેશ્વર જ્યાં સફેદ ચૂનો લગાવેલો છે એ ભીમની થાળી છે રાઉન્ડમાં દેખાય ને તે ટપકેશ્વરથી માતૃમાતાના મંદિરે જઈ શકાય છે રસ્તો પણ સરસ છે સિમેન્ટથી બનાવેલો છે ચાલો માતૃમાતાના મંદિરે Thank you.
નારાયણનું ઝાડ છે, ત્યાં અમે દરરોજ દર વખતે આવીએ ત્યારે બપોરનો વિશ્રામ માટે કરીએ છીએ. બે ત્રણ કલાક જમી નાસ્તો કરી ત્રણ ચાર વાગ્યા સુધી અહીંયા આરામ કરીએ. બહુ મજા આવે એવું સ્થળ છે. સીધો જ પવન અહીંયા આવે છે, ખુશનુમાં વાતાવરણ હોય છે, મેડમ સ્ટાઇલથી બેઠા છે, ખુશ ખુશાલ છે મેડમ.